Wallace. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે ધોરાજી નગરપાલિકા તંત્રની પોલ છતી થઈ. ધોરાજીના જેતપુર રોડ જાણે કેનાલ બની ગયું હોય તેવા દ્રશ્ય સર્જાયા. સામાન્ય વરસાદ બાદ જેતપુર રોડના વેપારીઓ રાહદારીઓ ત્રાહિમામ કેનાલ થઈ ગયેલ હોય તેવા દ્રશ્ય સર્જાયા. મારું નામ ધર્મેશ, રાજ્ય ગુરુ, સામાજિક કાર્યકર. જેતપુર રોડ ઉપર જે અત્યારે સામાન્ય વરસાદમાં પાણી ભરાયા, શું કે છો? કાંઈ નહીં, સામાન્ય વરસાદ એટલે એકદમ સામાન્ય વરસાદ છે, પણ ગોઠવડું પાણી છે. આ તંત્રના પાપે બધું થાય છે, ભ્રષ્ટાચારના હિસાબે આ બધું પ્રોબ્લેમ થાય છે ને રાહદારીઓ ધોરાજીની જનતા ભોગવે છે. આ રસ્તો કેવો દેખાય છે? રસ્તો એકદમ કેનાલ જેવો થઈ ગયેલો છે. તંત્રના પાપે ઊંડો ઉતારી માટી વેચી, ખોદકામ કરી, વધારે માટી વેચીને ભ્રષ્ટાચાર કરી ને કેનાલ જેવો રોડ કરી નાખ્યો છે. આ વરસાદમાં કેવો પરિસ્થિતિ? કાંઈ નહીં, થોડોક વરસાદ પડ્યો છે, હજી તો આખું ચોમાસું બાકી છે. પણ ધોરાજીનો જેતપુર રોડ એટલે જીવાદોરી સમાન છે. હોસ્પિટલો, સ્કૂલો બધું આવે છે, આમાં બાળકોને નીકળવું મુશ્કેલ થાય છે. થોડા વરસાદમાં ગોઠવડું પાણી ભરાઈ જાય છે. એ તંત્રના પાપે ધોરાજીની બોરી જનતા ભોગવે છે. એકાદ વર્ષ અગાઉ આરસીસી રોડ બનાવ્યો ત્યારે જે રીતે રોડનું કામ કરવામાં આવી રહ્યું ત્યારે સ્થાનિક વેપારીઓએ કામગીરીનો વિરોધ કર્યો, પણ તંત્રએ વેપારીઓને ગણકાર્યા ના હતા અને આયોજન વગર આરસીસી રોડ બનાવી દીધેલ. તેના પરિણામે ધોરાજીમાં સામાન્ય વરસાદમાં જેતપુર રોડમાં જાણે કેનાલ બની ગયેલો હોય તેવા દ્રશ્યો સર્જાયા. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.